पणा डबर भेरा सुरी मान माथे में यू ना घी अरे भले पणा तो मादळे मादळे अटकती हे मारो नैडा आई आई थे मोदी यो જય માતાજ મિત્રો જય મોકલમાં કેમ છો બધા મજામાં આજે આપણે પાસે આવ્યા છીએ બ્યોહમાં કારણ કે કાલે કરે હતા અને કાલનો બ્લોક આપણે આજે મૂક્યો હતો તો આજે પાછા બ્યોહમાં જઈ તો મેં કીધું આગળ આગળ આપણે કન્ટિન્યુ કરશું તો બધા જોજો અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આપણે ગીરના વિડીયો મસ્તા દઉં છીએ મારે તો બધા જોજો અને આપણે આગળ ઉપર મળ્યા જય માતાજી જય મોકલમાં જય માતાજી મિત્રો રોટલા અને નાસ્તો કરી લઈ આમાં બધું બેહું પડ્યું છે આપણું ફળ અત્યારે આવો ગાંધીગીરી નું મારું છે આ બધું આવું ખડ છે અત્યારે આમાં હા હું ભેળો લખાય બધું ખડું ગળ્યું છે અત્યારે આમાં બધે ડોરાઈ એવું છે ટાણે દેખાતી પણ નથી હો ખડું ટાણે આપણે હાડા બાર જેવું થઈ ગયું છે ને હવે આપણે બેહું જાય છે પાણી ઢાળી લ્યો આપણે આ ગીરની કેડી વખત તો ડોરો પણ એવું છે અને અહીંયા છે કેડી એક જગ્યાએ વહેલી જાય બાકી બહુ ડોર તો બહુ છે એમાં મિત્રો અટાણ આપણું ખાડું અનિહારે સડી ગયું છે અને જાય છે પાણીએ આ છે કેળો સીધો જાય છે સીધો પાણી પાતળા બાજુ અને આપણું ખાડું રસ્તે સડી ગયું છે અટાણે અને જાય છે વીડે સીધો આમ વીડો અને ભાઈ આવે છે અહીંયા તો કેડે વાહે હેલ્યું આવે છે આપણે આગળ મળ્યા જય માતાજી તો આપણે અટાણ જઈએ છીએ મોર જો હું તો હજી આવી નથી ભાઈ હું જવાના છે અને મોર જઈએ છીએ પાણી પાણીની કુંડી બુંડી ભરી લઈ હું આવે તો પછી પાણી પાણી પી લે માલ તો હજી છોટા છે તો આપણે જઈશું સીધા વેડ ડુંડી તો આપણી હાવ ખાલી પૂડી છે એટા ને આ હંઠાણમાં ટાણા એટલે આમ પાણી છે
બાકી ઓલો પણ તો કુંડી ખાલી છે, ડાલુ બાલુ છે નહીં, મોટર બાંધેલ છે પણ મોટર ઉપડતી, તો આમાં એટલામાં પી લે ડૂબા. તો આપણે વેડે તટણ આવી ગયા છીએ પણ ઓલું છે નહીં કાંઈ ચાલુ બાલુ, એટલા માટે અહીંયા એક કેન પીડ્યું છું. તો કેને લુંગી બાંધી અને ભેંડી ભરી આપણે તો મોટા બુડે ગયો તો પીવાઈ જાય. તો આપણે અહીંયા વેડે ડાલું નથી એટલા માટે કેન બાંધી અને ભેહોને પાઈ છીએ, કારણ કે તેરી તો રખાય નહીં એટલે આટલા માટે કેન પીડ્યું છું. તો લુંગી બાંધી અને ભેહોને પાઈ લઈએ આપણે. અટાણા શહેર વગી ગયા છે આપણે, ખાડું હવે આપણે કેળે સડી ગયું છે, અટાણથી કેળે સડાવશું એટલે 6:30 વાગે 7 વાગે ઘરે પહોંચીએ. અહીંથી કેળો લેવાનો છે અને અહીંથી કેળો છે 7 કિલોમીટર. હવે હું ને અટાણ ખવાઈ ગયું વધારે, ધોકાવી ધોકાવીને સડાવી ગયું હોય. અરે ભાઈ કમાલ છે, ગોપાલ ભરવાડના એવો પાણી પાણી પીવે છે અટાણે. હવે યાદ ચડતું નહીં કે ભજન તો ગવું છે, તો હવે આપણે યાદ ચડશે તો એની પાસે ગૌરાવીશું. આવા હેનામાં લઈ લાવે છે ને હવે હું આપણે અહીં ચડતી જાય છે અહીંથી. જો આપણે હવે પૂરો પાણી અહીંયા છે પાણી છે અને અહીંયા આપણે પાણી અહીંયા તેરે લાગી છે અને પાણી ખૂટી ગયું છે, તો અહીંથી ઉતરીને જઈએ છીએ પાણી ભરી આવી. હવે પડતો નહી, પડતો નહી, પડે નહી મારા માલધારી ના છોકરા કેવાય. ઉતરી જાય ત્યાં બાકી. હા ભાઈ ઉતર્યો બાકી. પાણી પણ ટાઢો હેરળિયા રહેવું છે. હા બતાવી અહીંયા આપડી બે હલ્યું જાય છે કાંઠે. આ અમારા નેરામાં એટલામાં પાણી છે, સડાઈ જાય કે અહીંથી ઓલા હોત. અરે એવું રહ્યો ને, મૂકે નહી બાકી. પાણી પણ ટાઢું હેંડળિયા જેવું છે. આપણે પાણી પાણી પી લીધા છીએ, હવે સડી ગયું છે આપણું ખાડું કેડે અને અહીંથી હજી ઘર છે 3.5 કિલોમીટર. હવે પાણી પાણી પીને હવે ઘેરે પહોંચ્યું, ત્યાં 7:30 વાગી જવાના છે આજે, કારણ કે હજી ઠેઠા અહીંયા લગી બે હું છે.
જેટલો રસ્તો વેલા હાર કપાય એટલે કાપી નાખી. પ્રવીણ ને તો આપણે અત્યારે વાગી ગયા છે 8:30 અને જાક ફૂલ વળી ગઈ છે. તો આગળ એક ઘેરો આલ્યો જાય છે, હવે એને આકલી પણ નાખ્યો છે અને અંધારું મળ્યું છે. થવા હો તમે જોઈ શકો છો ક્યાંય દીપ પણ બદલાતો નથી અત્યારે. હજી અહીંથી ગરમાનો નહીં કે જાય છે અને આપણી બેહું વાહે હાલી આવે છે. એ પણ લાંબા છે, આપણે અહીંયા આગળ આકલી નાખશું એટલે ઘડીક ભેગા થઈ જાય બધા. અહીંયા આપણે ગોપાલભાઈ ઊભા છે તો એકાદું ભજન એની પાસે સાંભળીએ જેવું યાદ આવે એવું. જોકે અમને ઝાઝા તો ન આવડે પણ જેવું આવડે એવું ગાઈ નાખી. તો અટાણે જુઓ અંધારું તો હવે થઈ ગયું છે, તમને જેવું તેવું દેખાતું હે. આપણે ગાઈ નાખીએ કાધું હારું ભજન. પણ આ તો માદળે અટકતી થોડુંક તો વહેલું છે, આપણે એક ફેર વિડીયો મેળ્યો તો એ કરતા થોડુંક વહેલું છે એટલે વાંધો નહીં આવે, પહોંચી જાઉં ધીમા ધીમા.